ઉપલેટાના એક ધરાશાસ્ત્રીએ પોતાના ખેતરમાં બે કિંમતી વસ્તુઓની ખેતી શરૂ કરી છે અને આ બંને કિંમતી વસ્તુઓની ખેતી કરી અને ભવિષ્યમાં પુષ્કળ ઉત્પાદન મેળવશે અને લાખો રૂપિયાની કમાણી પણ કરશે ત્યારે કોણ છે આ ધરાશાસ્ત્રી અને શેની કરે છે ખેતી તે જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં। હાલ ભારતમાં ઘણા ખરા કિંમતી અને ખૂબ જ ઉપયોગી વસ્તુઓની ખેતી કરવામાં આવી રહી છે ત્યારે આવી જ એક ખૂબ કિંમતી અને ખૂબ જ ઉપયોગી એવા ચંદનની ખેતી રાજકોટ જિલ્લાના ઉપલેટાના જાણીતા એડવોકેટ જિજ્ઞેશ ચંદ્રવાડિયા દ્વારા કરવામાં આવી રહી છે। તેમજ આ ચંદનના છોડની તેમજ સાથે તેમને મિલિયા ડુબિયાની પણ ખેતી કરી રહ્યા છે અને આ બંને વૃક્ષો ખૂબ જ કિંમતી હોવાનું જણાઈ આવે છે ત્યારે આ કિંમતી વસ્તુઓની ઉપલેટાના ધારાશાસ્ત્રી દ્વારા વાવેતર કરી અને અખાદ મહેનત કરી અને ભવિષ્યમાં સારું પરિણામ મેળવશે અને લાખો રૂપિયાની કમાણી પણ કરશે। ધારાશાસ્ત્રી દ્વારા કરવામાં આવી રહેલ ચંદનની ખેતી કેટલી ફાયદાકારક અને કેટલી ઉપયોગી છે તે સૌ કોઈ જાણે છે। ચંદનને પૂરતું પોષણ મળે તે માટે તેમની બાજુમાં કોઈ અન્ય વૃક્ષ હોવું જરૂરી છે તેવું જાણવા મળેલ, જેથી તેમને પોતાના 10 વીઘાના ખેતરમાં આ ચંદનની બાજુમાં મિલિયા ડુબિયાનું વાવેતર કરેલ છે અને આ ખેતીમાં કોઈ પણ પ્રકારના વધારાનો ખર્ચ પણ નથી અને માત્ર પૂરતું પાણી અને ઉદયની દવાનો છંટકાવ કરવો પડે છે તેવું પણ ધારાશાસ્ત્રી જણાવે છે। આ ચંદન અને મિલિયા ડુબિયાનો ઉછેર તેઓ છેલ્લા 4 વર્ષથી થયા કરે છે અને હજુ તેમને આ મહેનત અંદાજે 10 થી 12 વર્ષ કરવી પડશે અને ત્યારે બાદ તેમની આવક શરૂ થશે। ત્યારે તેઓ પણ જણાવે છે કે ચંદન વાતાવરણ અને પર્યાવરણ બંને માટે ફાયદાકારક હોય છે। ખેડૂતોએ પોતાના ખેતરની બોર્ડર એટલે કે છેડે અથવા ખેતરમાં બિનઉપયોગી જગ્યા પર વાવી અને પૂરતો લાભ લેવો જોઈએ અને આર્થિક ફાયદો મેળવવો જોઈએ। કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા। તાલુકાના ભાંગ ગામે મેં એક ચંદન તથા મિલિયા ડુબિયાનું 10 વીઘામાં વાવેતર કરેલ છે। ચંદન એક સોનું છે, ચંદનની આવક 15 વર્ષે થાય છે પણ એક ઝાડવું તમને 1.5 થી 2 લાખ રૂપિયા જેવી ઇન્કમ આપે છે અને મિલિયા ડુબિયા જે છે તેનું પરોપજીવી ઝાડ હોય, ચંદન પોતાનામાંથી જમીનમાંથી પોષણ નથી મેળવતું પણ બાજુના ઝાડમાંથી પોષણ મેળવતું હોય, જેથી મિલિયા ડુબિયા વાવવું જરૂરી હોય અને મિલિયા ડુબિયા જે ઝાડ છે તે પ્લાયવુડના બિઝનેસમાં કામ આવે છે। મારું માનવું છે કે તમામ ખેડૂતોએ પોતાના શેઢે પારે ચંદનનું વાવેતર કરવું જોઈએ, એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, આવનારી પેઢી માટે બહુ ફાયદાકારક છે। ચંદનમાં કોઈ પણ પ્રકારની માવજત કરવી પડતી નથી, ચંદનમાં માત્ર ને માત્ર ઉધીની દવા અને પાણી આપવું પડે છે જેથી ચંદન વાવવું હિતાવહ છે।